करण नेशनल हाईवे 48 ऊपर मोटरसाइकिल चालक ने बचावा जता ट्रक पलटी थई, एक ने इजा थता हॉस्पिटल खसेड़ायो। पलसाणा तालुकामांथी पसार थतो नेशनल हाईवे नंबर 48 ऊपर 10 किलोमीटर अंतरमां कोई दिवस एवो नथी के ज्यां अकસ્માત थतो नहीं होय, अने तेमां पण खास करीने वात करीए तो वडोदरा सीएनजी कट पासे चलथाण सारथी कॉम्प्लेक्स पासे अने करण गाम पासे गमकवार अकસ્માત સર્જાય છે અને નવયુવાનો અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામતા હોય છે। ત્યારે ગત રોજ કરણ ગામના પાટિયા પાસે વાપીથી કડોદરા તરફ જતી એક ટ્રક નંબર GJ32T666PUR ઝડપે જઈ રહી હતી, ત્યારે એક મોટરસાઇકલ ચાલક રોંગ ઓળંગી રહ્યો હતો, ત્યારે ટ્રક ચાલકે તેને બચાવવા અચાનક બ્રેક મારતા કેમિકલ કચરો ભરેલી ટ્રક પલટી થઈ હતી। આ અકસ્માતનો અવાજ સાંભળી ગામના લોકો દોડી આવ્યા હતા। અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે આવી ટ્રેનની મદદથી રસ્તા ઉપર વચ્ચે પડેલી ટ્રકને ખસેડી ટ્રાફિક ભારણ હળવું કર્યું હતું। છાસવારે થતા અકસ્માતમાં લોકો જીવ ગુમાવે છે, ત્યારે છેલ્લા બે મહિનામાં અહીં અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે, ત્યારે આજે અકસ્માતમાં લોકો રોષે ભરાયેલ જોવા મળ્યા હતા અને જણાવ્યું હતું કે કરણ ગામથી કડોદરા સુધીના 2 કિલોમીટરના અંતરમાં ખૂબ જ અકસ્માતો થાય છે। ત્યાં ઓવરબ્રિજની જરૂરિયાત હોવા છતાં અનેક વખત લોકોએ સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય સહિતના અનેક લોકોને રજૂઆતો કરવા છતાં કોઈ રજૂઆતને ધ્યાને લેતું નથી। આવો સાંભળીએ ગામના લોકો શું કહે છે। શું નામ? ભાવેશ હીરા મેં। શું થયું છે? ગાડી પલટી ખાઈ ગઈ। કઈ રીતની? ખાલી ચક બેઠા હતા, તમે ખાલી છાડ્યો એટલે શું થયું? શું હતું? તમને વાગેલું? નાયક શિવમ કુમાર કિરીટભાઈ। કયા વિસ્તાર? શું થયું છે? શું કહેવા માંગો છો? આમાં મિલનો કચરો છે, પણ સાકીની સામેથી આવ્યા, તેમાં એને આખું એક લઈ પણ તેમાં આખું તેમાં ઊંડો વળી ગયેલો છે, તેમાં ચાર બાઇકવાળા બચી ગયા, લોકો ચાર બાઇકવાળા બચીને એ બચે કૂદી ગયા, તેમાં ફાવી ગયા, બાકી બાઈ લોકો આખા દબાઈ જતે ને આમાં ઘૂંઘળા એને મરી જતે ને આ તમે મિલનો કચરો જો આજે રહેવાના વિસ્તારમાં કરણ ગામમાં કેટલો અત્યારે વાસ એટલું મારે છે કે તેની કોઈ હદ નથી એમ। આનું વારંવાર રજૂઆત થતાં, ઓવરબ્રિજની માંગણી થતાં, બીજેપી સરકારને વારંવાર રજૂઆત કરતા, તો જો આ કરતા નહીં હોય તો પછી હવે અમારે શું કરવું એ હવે અમને સમજણ નથી પડતી। કાયમ કહેવામાં આવે છે કે ભાઈ આવશે, ઇલેક્શન આવે ત્યારે એમ કહે છે કે ભાઈ આ આવી જશે, એ ખોટા ખોટા વાયદા કરે છે। તો હવે આનું હવે કંઈ નિકાલ કરે હાઈવે ઓથોરિટી કે કમિટી હોય, દાહોદવાળા કહે કે આ બાજુ લાગે, બોમ્બેવાળા કહે કે દાહોદવાળા લાગે, તો આ વચ્ચે આટલો મોટો ગેપ કેમ પાડેલો છે એ લોકોએ? આટલા ટાઈમથી એ લોકોને કહેવામાં આવે પણ સમજતા નથી એ લોકો, તો હવે શું કરવું? હવે આ બાબતમાં કંઈ ચુકાડો આવતો નથી, સરકાર કંઈ કરતી નથી, ધારાસભ્ય પણ કરતા નથી કંઈ, તો હવે કરવું શું તો કંઈ સમજણ નહીં પડે એટલે હવે અગાઉ કેટલા એક્સિડન્ટ એવા થયેલા? આજે રેકોર્ડ બ્રેક છે, કરણગામનો રેકોર્ડ બ્રેક એક્સિડન્ટ થયેલા છે આટલા ટાઈમની રજૂઆત તો કરણગામને એક એક અરજી લેખિતમાં આવી મોટા સાઢે આવી તો પણ કોઈ નિકાલ નથી, આજે કેટલા વર્ષ થઈ ગયા ને અમારે સામેની પોળે પાણી લેવા જવાનું, રાઠોડ લોકો કામ કરવા ગામમાં આવે છે તો પણ આટલા ટાઈમથી કહેવામાં આવે પણ સમજતા નથી કોઈ ને, સ્કૂલ છે, ગ્રામ પંચાયતનું કામ હોય, અહીં કરણમાં આવવું પડે રોડ ક્રોસ કરીને રાઠોડ લોકોએ, તેમાં હોય એક્સિડન્ટ થતા છે, એવું કંઈ ચુકાડો લાવો કે જેથી આપણને કંઈ મોટો ઓફિસ નહીં જોતો, ખાલી નાલ્લો ઓફિસ એ લોકોને ખાલી કરી આપો, બસ એટલી અમારી માંગણી છે બસ। રિપોર્ટર રમેશ ખંભાતી, કડોદરા।